لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته.

وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال إمامنا السجاد عليه السلام وإن للعباس عند الله تبارك وتعالى منزلة يغبطه عليها جميع الشهداء يوم القيامة سلوات بر محمد محمد. صلوات بر محمد وآل محمد جوتي تھی شابانی نورانی آن رات تمام مؤمنين مؤمنات نخدمة ما خوب خوب مبارك بات پیش આપણા ઓલમા મરાજે કે રામની ખિદમતમાં અને જમાનાના ઇમામની ખિદમતમાં આપણી બધા દિલથી જનાબે અબ્બાસ સલામની વિલાદતની મુબારકબાદી પેશ કરીએ ખરેખર આજની આ તારીખ માહે શાહબાનની અંદર પોતાના દામનમાં અનેક ખુશીઓ છે જેમાંથી આ એક બીજી ખુશી ઇમામે હુસૈનની વિલાદત બાદ એ છે જનાબે અબ્બાસની આ દુનિયામાં આમદની ખુશી ખરેખર જનાબે અબ્બાસ એવી હસ્તીનું નામ છે કે જેમના અલકાબને જોવામાં આવે જેમને જે સિફાતથી યાદ કરવામાં આવ્યા છે એના ઉપર જો તવજો કરવામાં આવે તો આપણને સમજાય કે આ હસ્તી કોણ છે આ કઈ હસ્તી છે કે જેની વિલાદતની તારીખ આજની રાતમાં છે જેમનો ઝિક્ર અને જેમની યાદ આજે આપણે મનાવવાની છે કેવા કેવા અલકાબ એમના એક એક લકબ એમની ફઝીલત જાહેર થાય છે એક લકબ છે સક્કા સાકિલ અતાશા પાણી પીનાવ પીરાવનાર પ્યાસાઓના સક્કા

બધા લોકો નુરાની હતા બધા લોકો ખૂબસૂરત હતા એ ખૂબસૂરતોના કબીલાની અંદર કોઈ ચાંદ માફક હોય તો એ જનાબે અબુલ ફઝીલ અબ્બાસ હતા આ બધી સિફાતોના હિલ આ બધી સિફાત રાખનાર શખ્સિયત આજે આપણે એમનો જિક્ર કરવાનો છે એમની યાદ મનાવવાની છે જો કે મોહર્રમ ની અંદર આપણે આઠમી મોહરમના એમના મસાહ પડતા હોય મસાઇબ સાંભળતા હોય આપણે એમની ફઝિલત ને પણ યાદ કરીએ જોઈએ તો ખરા આ કઈ હસ્તી છે કે છે આપણા ત્રણ ત્રણ ઈમામોનો સાથ આપનાર સાથે રહેનાર એમની ઇતા કરનાર એમની ખિદમત કરનાર હસ્તી છે જનાબે અબ્બાસ

અને જેમનાથી મારી બહાદુર અવલાદ આ દુનિયામાં આવે કોઈ બહાદુર કબીલાની બહાદુર ખાતુન મને એમની સાથે શાદી કરવી છે અને બની કે લાબની તરફ જનાબી અકિલની રાહનુમાઈ જનાબી ઉમુલ બનીને ફાતિમા બિન તેહૈઝામની સાથે મૌલાની શાદી અને આ શાદી બાદ સૌ પ્રથમ અૌલાદ જે આ દુનિયામાં આવે છે એ છે અબુલ ફઝલિલ અબ્બાસ અબ્બાસ अलीनी नमाज़े शबनी दुआओंन नतीजा छे अब्बास अलीना दिलनी तमन्ना नु नाम छे अलीनी दिलनी ख्वाहिश हती के पोते तो करबला में नहीं होए ना तरफ थी कोई ने मूकले जो अली ने नुमाइंदगी करता होए करबला में करबला इमाम हुसैन ने आ अजीम करबला ઇમામ અલીના ઝહેનમાં હતી મૌલાએ કાયનાત એની અંદર પોતાના નુમાઈંદાને મોકલવાની આ ખ્વાહિશ જાહેર કરી રહ્યા છે જનાબ અબ્બાસ છે કોણ હસ્તી અલીની તમન્ના ખુદ મૌલા જેના દુનિયામાં આવવાની ખાહિશ કરતા હોય ને એનું નામ છે અબ્બાસ એનું નામ છે અબ્બાસ મૌલાએ કાયનાત એમની પાસે શું ફઝીલત નથી અમીર મુમિનીનના ખાતામાં જે કઈ પણ ફઝીલત આવતી આસમાનથી મૌલા અલીના ખાતામાં જમા થતી કેટલી ફઝીલતો છે મૌલાએ કાયનાતની મોટામાં મોટી ફઝીલત જ્યારે અલી પોતાની સજાત બતાવે છે ને રસૂલના બિસ્તર ઉપર તો ખુદા પોતાની મરજી આપી દે છે અલીને ખુદા રાજી થઈ જાય છે અમીર ઉલમોમિની જાત થી શાયરે કેટલી વાત કીધી अल्लाह की मर्जी के खरीदार हैदर है फिर रोज़ नमाज़ों में, तो रोज में ये क्या मांग रहे हैं तवज्जो तो करिए अल्लाह की मर्जी जेने हासिल छे, कई मांगी रिया छे अल्लाह की मर्जी के खरीदार हैदर फिर रोज नमाज़ों में ये क्या मांग रहे हैं? दुनिया को अता करते हैं मुंह मांगी मुरादे दुनिया को अता करते हैं मुंह मांगी मुरादे क्या खास है जो शेर खुदा मांग रहे क्या खास है जो शेर खुदा मांग रहे हैं राहिब को दिए सात पिसर बेटे ने इनके

અમીર ઉલ મોની હાથમાં આ બાળકને આપવામાં આવ્યું અમીરુલ ઉલ આ બાળકને ગાહ નાખે છે જાણે કે અલીને પોતાની તસવીર પોતાના આગોશમાં દેખાતી હોય અબ્બાસ અલીની આગોશમાં છે આ તારીખની અંદર ઇમામ એના એક કાનમાં અઝાન એક કાનમાં એકામત આપે છે બોસા લે છે છે ચૂમે અને ખાસ કરીને મૌલા અબ્બાસના બાજુઓના બોસા લે છે બાજુઓને ચૂમે છે નથી જાણતો અમીરુલ ઉલમો શું જોઈ રહ્યા હતા અબ્બાસની વિલાદતના સમયે કે અમીરુલ ઉલ્મો મિનીન આ રીતના આંખમાં આંસુ લાવીને અબ્બાસના બાજુઓના બોસા લે છે ખરેખર આ તારીખની અંદર મૌલાની આ તમન્ના પૂરી થઈ અબ્બાસ આ દુનિયામાં આવી ગયા અબ્બાસની ની પરવરિશ થઈ છે અલીના ખાનદાન ની અંદર અલીના કુટુંબ ની અંદર હસન હુસૈન જેવા ભાઈ હોય જૈનબો મિકુલ સુમ જેવી બહેન હોય ઈ માહોલમાં જે બાળકની પરવરિશ થાય એનું શું કહેવું

અને હૈદરની સુજાઆત આ બંનેને જોવી હોય અબ્બાસની જાતમાં જોઈ લ્યો જનાબે અબ્બાસની જિંદગીના બારામાં આપણને મળે છે કે જનાબે અબ્બાસને પોતાના મા તરફથી જે કંઈ શીખામણો હતી જે કંઈ અડબ શીખવવામાં આવ્યો હતો આખરી દમ સુધી એની રિયાયત કરે છે ઇમામ હુસૈન જનાબે અબ્બાસના ભાઈ છે सगा भाई छे पण रे भाई तरीके न बोला बोलावा आका मौला सैयदी व मौलाए ए अमारा सैयदो सरदार आ शब्दो थी इमाम हुसैन ने याद करता भाई होवा छता भाई कई ने नहीं पुकारता बल्कि पोता ने इमाम ने एक खादिम एक गुलाम समझता जनाब अब्बास

જો સુજાત એ નથી કે ઇન્સાન જ્યાં અને ત્યાં મનમાં આવે ત્યાં પોતાની સુજાતને કાઢી નાખે દેખાડી દે પોતાની બહાદુરીને જાહેર કરે પોતાના તાકાતનું પ્રદર્શન કરે નહીં આને સુજાત ના કહેવાય આને અરબીની અંદર તહવુર કહેવાય કે અત્યારે સમય નથી કે એ શબ્દોના અર્થની અંદર અને ઊંડાણમાં હું જાઉં શુજાઅત એક ફઝીલતનું નામ છે

ઇમામના હુકમ સામે તસલીમ થઈ જાય આ છે સુજાઅત આ છે ખરી સુજાઅત સુજાઅત એ છે કે જે દુશ્મનને હરાવી દે એને કહેવાય સુજા સૌથી મોટો દુશ્મન ઇન્સાનનો પોતાનો નફસ છે આ નફસની ઉપર કોઈ કાબુ મેળવી લઈને નફસ ઉપર ગાલિબ આવી જાય ને એને કહેવાય સુજા अमीरुल मोमिनीन हजरत अली इब्ने अबी तालिब अलैहिस्सलाम पुतानी हदीस में फरमावे छे शुजात इतले सु मौला के छे कि शुजात इने केवाय कि इंसान पुताना नफ्स ऊपर गालिब थई जाए अक्वन नास अअवमहुम सुल्तानन अला नफसे સૌથી વધારે જોરાતો તાકતવર માણસ એ છે કે જે સૌથી વધારે પોતાના નફસ ઉપર કાબુ રાખતો હોય પોતાના નફ્સને કંટ્રોલમાં રાખતો હોય અમીરુલ ઉલ મોની સુજાત તો આપણે જાણીએ છીએ ને એમના ફઝાયલ એમની જે કંઈ ફઝીલતો બયાન થઈ એક છે સુજાત સુજાત મૌલા અલીની આમાં છે પોતાના નફ્સ ઉપર કાબુ પોતાના નફ્સની ઉપર જીત મેળવી લેવી અમીરુલ મુમિનિન અમર ઇબ્ન અબદવદને પછાડી ચૂક્યા છે એને હરાવી દીધા છે જમીન પર પટકી દીધા છે હવે છેલ્લું કામ બાકી રહ્યું છે ત્યાં ત્યાં મૌલા નિશાન મજર ગુસ્તાખી થઈ મૌલા ઉતરી જાય છે એક બે ચક્કર લગાવીને પછી એનું કામ તમામ કરે છે આ છે મૌલાની સુજાઅત મૌલાની પોતાના નફસ ઉપર કાબૂ રાખવું પોતાના નફસ ઉપર તસલ્લુત રાખવું અમીરુલ મો એટલા સુજા હતા એટલા બહાદુર હતા અલીની સુજાત ના બારામાં આપણને તારીખની અંદર મળે છે અલી કેટલા સુજા હતા મૌલા ખુદ પોતે ફરમાવે છે વલ્લાહિલૌ તવાહર તેલ અરબ અલા તેતાલી લમાવલ્લૈ ત્વાન્હા અરબના તમામ લોકો મારી સાથે મૈદાની જંગમાં આવી જાય તો પણ ખુદાની કસમ હું એમનાથી મોઢું નથી ફેરવવાનું અલી આટલા સુજાનું નામ છે અલી આટલા બહાદુર ઇન્સાનનું નામ છે અલીની સુજા અતિ હતી કે ખુદ મૌલા ફરમાવે છે વમિન લવ જુબના દુનિયા લસારુ બિહી મારી સુજાતને મૌલા પોતે કે મોકા ઉપર મારી સુજાતને મારી બહાદુરીને દુનિયાના તમામ બુઝદિલો ડરપોકમાં તકસીમ કરવામાં આવે ને તો ઈ બધા શુજા બની જાત ઈ બધા બહાદુર બની જાત આ છે અલીની સુજાહત અલીની સુજાહત તો ખૈબર ખૈબરો ખંદકમાં તમે જુઓ બદ્રો હુનૈનમાં તમે જુઓ અલીની સુજાહત રસૂલની ઇતાઅતમાં તમે જુઓ અલીનું અદબ અલીનું હકની સામે તસલીમ થાવવું અલીની પોતાના નફસ પર કાબૂ મેળવી લેવું આ અલીની સુજાહત હતી આ સુજાહત હસ્તીના શુજા દીકરાનું નામ છે અબ્બાસ જનાબે અબ્બાસ એમની શુજાત આપણને એમની જંગમાં એમના જોરે બાજુમાં એમની તલવાર ચલાવવામાં એમના ફનને જંગમાં એમાં નહીં અબ્બાસની શુજાતને જો આપણે જોવી હોય તો ઇમામની ઇતાઅત કરવામાં હકની સામે પોતાને તસ્લીમ કરવામાં ઇમામે ના ફરમાન સામે એક શબ્દ પણ લાવવો આ છે બહાદુરી નતર હતા કરબલાના સફરની અંદર ઇમામને મશવરો આપવા વાળા સલાહ આપવા વાળા કોસિ આપવા વાળા મૌલા કરબલા ના જાઓ તમે આ ઠેકાણે જાઓ તમે યમન ચાલ્યા જાઓ બાલ બચ્ચાઓને ના લઈ જાઓ તમે મક્કામાં જ રહો કેટલી બધી સલાહ અને ભલામણ ઇમામને મળી છે કરબલાના સફરમાં પણ ઓલમા ફરમાવે છે જવાબદારીની સાથે ક્યાંય આપણને એક મોકો પણ નથી મળતો કે જ્યાં જનાબે અબ્બાસે કંઈ સલાહ આપી હોય કંઈ કોન્સે આપી હોય કંઈ અપીલ કરી હોય કઈ વિનંતી કરી હોય મોલા આમ નહીં આમ કરીએ તો ઇમામના હુકમની સામે એક શબ્દ બયાન કર્યો હોય નથી મળતો આપણને અબ્બાસ પોતાની આ સીરત થી આપણને બતાવવા માંગે છે ઇમામની ઇતાઆત કરાય ઇમામને સલાહ ના અપાય ઇમામના હુકમની પાબંદી કરાય ઇમામના હુકમની સામે ચૂ ચરા કરવાની રજા નથી ઇમામની ઇતાઅત કરવી ને એનું નામ છે સુજાઅત ખુદા વંદે આલમ ના હુકમ સામે તસ્લીમ થાઓ રસૂલ ના હુકમ સામે તસ્લીમ થાઓ ઇમામ ના હુકમ ને અનુસરવું આનું નામ છે સુજાઅત શાયદ અબ્બાસ ને જો તલવાર મળી જાતે અબ્બાસ જંગ કરતે કરબલા નો નકશો બદલી નાખતે આમાં અબ્બાસ ની અંદર છુપાયેલી સુજાત જાહેર ન થાતે થાય જાહેર થઈ છે તો અબ્બાસ પોતાનો બચાવ કરવાની રજા હતી અબ્બાસ તમારી જવાબદારી છે પાણી લાવવું અબ્બાસ આ ઈમામના હુકમના તાબે થયા ને એમાં અબ્બાસની ફઝિલત દેખાય છે તાકાત રાખવા છતાં પોતાના ઉપર કંટ્રોલ પોતાના હાથે તરબિયત પામેલા લોકો ગયા મેદાનમાં લડ્યા જંગ કર્યા અને શહીદ થયા એ બધાની નજરોથી જોયા પણ પોતે ઇમામના રજા વગર એક કદમ આગળ નથી ઉઠાવતા આ છે અબ્બાસ આ એક હતી સુજાઅત અમીરુલ મુમેનિનથી જે વારસામાં મળી છે બીજી એક ફઝીલત છે જનાબે અબ્બાસની કે જેનો ઝિક્ર જો ન કરું તો વાત અધૂરી કહેવાય અને એ છે અબ્બાસની વફા વફા એવી વફાદારી જાહેર કરી છે દુનિયાની સામે કે અત્યારે વફા શેફત આ વફાનો શબ્દ જોડાઈ ગયો છે નામે મેં અબ્બાસથી कहवामा वफा वफादारी तर तापरू जहिन पहुंचे छ करबलाना इ आलमदार ना तरफ के जिन्हें अब्बास कहवामा आवे खुदा रहमत करे मरहूम علامه जवादी ऊपर ते ओ केवी सारी बात बयान करे छे के छे जब कभी होठों पर आ जाता है जिक्र अब्बास जब कभी होठों पर आ जाता है जिक्र अब्बास ખુશ્બુએ વફા વફા આતી હૈ વફાદારી હતી હતી અંદર શું શું જિકર કરું જીતી લીધા અબ્બાસ આવવાથી ચાર હજાર નું લશ્કર પહેરો મૂકીને ભાગી ગયું ફુરાતનો કિનારો અબ્બાસના કબજામાં અબ્બાસે ઘોડાને ઉતારી દીધો છે પાણીમાં મશ્કને ભરવા માટે આવે છે ઉતરે છે નહેરની અંદર ચુલ્લુમાં પાણી ઉઠાવ્યા તો ખરા પણ હોઠ સુધી ના લઈ ગયા અબ્બાસ જો પાણી પી લે કે ના પીએ ફરક નો તો પડવાનો ઇમામે હુસૈનને દુશ્મન તશના રાખવાના હતા ખૈમા સુધી પાણી પહોંચાડવાની આ લોકોની

શું બની શકે હુસૈન મોત ઘૂંટ પીએ અને અબ્બાસ પાણીનો ઘૂંટ પીએ નહીં હરગીઝ નહીં અબ્બાસ ની વફા આ વાત ને રજા નથી આપતી પાણી નથી પીધા આકા હુસૈન ની માફક તશનલબ આ દુનિયા થી જાય છે આ છે વફા વફા શબે આશુર ના આપણે જાણીએ છીએ જનાબે અબ્બાસ માટે અમાન નામ ઉલાવવામાં આવ્યું શેમર કે જે ઈજ કબીલાનો હતો જે કબીલાનો ઉમુલ બનીન હતા રિશ્તો હતો સગપણ હતું કઈ શિમ્ર રજા લઈને આવે છે અમાન નામુ લઈને આવે છે આવીને ઇમામે હુસૈનના લશ્કર પાસે આવીને કહે છે અઈના બનુ ઉખતિના ક્યાં છે અમારી બહેનના દીકરાઓ ક્યાં છે અમારા ભાણિયાઓ જનાબે અબ્બાસના બીજા ત્રણ ભાઈઓ છે જાફર અબ્દુલ્લા ઉસ્માન ચુપ છે જવાબ નથી આપતા जनाबे अब्बास ના ઇતરામ માં કે જો જવાબ આપવાનો હશે તો अब्बास બોલશે અમે નથી બોલવાના अब्बास પણ ચૂપ છે ઇમામે હુસૈન ના ઇતરામ માં ઈ બોલાવતો રયો શિમર પુકારતો રયો जनाबे अब्बास એ તે ના નથી કરતા સામું પણ નથી જોતા તવજ્જો નથી કરતા ઇમામે હુસૈન હુકમ આપે છે अब्बास એને જવાબ તો આપો ભલે ને ફાસિક છે શું કહેવા માંગે છે એની રજૂઆત તો એને કરવા દો ત્યારે જનાબે અબ્બાસ બધાની સામે કહે છે શેમ્ર બોલ શું કામ છે તારે કે છે તમારા માટે અમાન છે તમે જો હુસૈનનો સાથ છોડી દો તમારી જાન બચી જશે તમારા માટે અમાન નામો હું લઈને આવ્યો છું જનાબે અબ્બાસ કહે છે લાનત થાય તારા ઉપર અને તારા અમાન નામા ઉપર અમારા માટે અમાન રસૂલ માટે અમાન નથી નથી શું તું ચાહે છે છે કે અમો આવી 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 એના એની છત્ર નહીં સાથ અમે આ વફાદારી હસન સલામથી જુજાત ના બારામાં પૂછવામાં આવ્યું હતું ને ત્યારે મોલા એક જુમલો બયાન કર્યા હતા સુજાત એને કહેવાય કે પોતાના સાથીઓનો ભરપૂર સાથ આપવો અને અંદર દુશ્મનનો હંમેશા મુકાબલો કરવો આજ વફાદારીમાં આપણને દેખાય છે હરગીઝ હુસૈનનો સાથ આપવા સાથ છોડવા તૈયાર નથી સિમ્રનો અને દુશ્મનનો સાથ આપવા તૈયાર નથી બલકિ એમનો મુકાબલો કરવા તૈયાર છે જનાબે અબ્બાસની આ વફા વફાદારીનો નમૂનો આપણે જોવો હોય વફાદારીની આ સિફત કેટલી અબ્બાસે નિભાવી છે આપણે બધા જાણીએ છીએ ને અબ્બાસ એમાં હુસૈનના લશ્કરના અલમ બરદાર છે દરેક જંગની અંદર જ્યાં સુધી અલમ ઊભો છે અલમ લહેરાય રહ્યો છે ત્યાં સુધી બધા સિપાહીઓના બાવડામાં બળ છે બધા સિપાહીઓના દિલમાં ઢારસ છે આપણે હજી જંગની હાલતમાં અલમ ઉતારી લેવામાં આવે બાકી જીતેલા લશ્કર નો અલમ હંમેશા ઉપર હોય હંમેશા લહેરાતો આ અલામત હતી આ નિશાની હતી એ હરમને જ્યારે અસીર બનાવીને શામ લઈ જવામાં આવ્યા અને બધા તબરુકાતની લૂંટીને યઝીદની સામે જ્યારે પેશ કરવામાં આવ્યા ત્યારે જનાબે અબ્બાસનો અલમ જનાબે અબ્બાસનું અલમ જ્યારે યઝીદની સામે રાખવામાં આવ્યો યઝીદ નજદીકથી જુએ છે અલમને બરાબર રીતે જુએ છે તપાસ કરે છે ત્યારબાદ પૂછે છે અબ આ અલમના અલમ બરદાર કોણ હતા જવાબ મળે છે અબ્બાસ ઇબ્ન અલી ઈ અલમદારે હુસૈન હતા એમના હાથમાં આ અલમ હતો ત્યારે કે છે એ અબ્બાસ ખરેખર તે સુજાઅત બતાવી છે તે વફાદારી બતાવી છે હરગિઝ તું ઈ લાયક નથી કે તારી નિંદા કરવામાં આવે તને સરઝનિશ કરવામાં આવે નહીં તે બરાબર વફાદારી નિભાવી આ અલમની અંદર ક્યાંય પણ નુકસાન નથી પહોંચ્યું કઈ પણ એને તકલીફ નથી પહોંચી કઈ પણ જગ્યાએથી આ અલમને ને કઈ

કેવા વખાણ કરતાં કેવી તારીફ કરતા ખુદ છઠ્ઠા ઈમામ તાલીમ આપે છે કે જ્યારે અબ્બાસની ઝિયારત માટે જાઓ તો આ રીતના શબ્દો પડવામાં આવે અજીબ વાત છે ગૈર માસૂમની ઝિહારત એક માસૂમ આ રીતના બયાન કરે માસૂમ ઈમામ હુજ્જતે ખુદા એક ઇમામના દીકરા ઇમામ ઝાદાની આ રીતના તારીફ કરે આ રીતના સલામ મોકલે આ રીતના સલામ તાલીમ આપે બહુ મોટી વાત કહેવાય ઈમામો જ્યારે કોઈના વખાણ કરે કોઈની સિફાત બયાન કરે કોઈની ઉપર સલામ મોકલે હિસાબ કેતાબ હોય ખરેખર વે એ સિફતી અંદર હોય એટલે માસુમ ઈ સિફતીને યાદ કરે છે खुद जमाना ना इमाम ज़ियारत नहीं यानी अंदर किवा शब्दों थी जो ना बे अब्बास ने याद करे छे सलाम था ये अब्बास ऊपर सलाम था ये अमीरुल मुमिनीन ना अफ़्फ़रज़न ऊपर कि जो इमाम ना ऊपर पुतानी जान ने फ़िदा करवा वाड़ा हता सलाम था ये भाई ऊपर के जिन बीजा भाई ऊपर पुतानी फ़िदा केरो � સલામ થાય એ અબ્બાસ ઉપર કે જેણે દુનિયાને આખરત મેળવવાનો જરિયો બનાવી દીધા અલ ફાદિલા અલ વાકી અસાઈ ઇલૈ બિમાઈહી અલ મક્તુઅત યદા વફા કરનાર ઇમામ ની તાત ની કોશિશ કરનાર ઇમામ ની હિફાઝત કરનાર પોતાના બનને હાથ ને કુરબાન કરનાર સલામ થાય એવા અબ્બાસ ઉપર ખુદ ચોથા ઇમામ જ્યારે પણ જનાબે અબ્બાસને યાદ કરતા એમના ઉપર દૂર સલામ મોકલતા રહેમતની દુઆઓ કરતા જનાબે અબ્બાસના એક ફરજાંદ એમને આવતા જોઈને ચોથા ઈમામે જનાબે અબ્બાસને યાદ કર્યા રડી પડ્યા આંખમાં આંસુ આવી ગયા કે છે રસૂલ ખુદા ઉપર સૌથી સખ્ત મોકો એ હતો કે જ્યારે રસૂલના ચાચા જનાબ હમઝાને ઓહદમાં શહીદ કરવામાં આવ્યા ઘણું રડ્યા હતા આપણા રસૂલ જનાબ હમઝા ઉપર ત્યાર બાદ બીજો સખ્ત મોકો મારા બાબા માટે ત્યારે હતો કે જ્યારે જાફરને જાફરે તૈયારને શહીદ કરવામાં આવ્યા એ પણ ઇમામે હુસૈનના ચાચા त્યારબાદ સૌથી વધારે સખત મુકો અમારા માટે કરબલામાં હતો એના કરતાં સખત મુકો કોઈ નથી જ્યારે અમારા चाचा अब्बासની શહાદત થઈ ખુદા રહમત કરે અમારા चाचा अब्बास ઉપર ફલકદ આફરા વબલા વફદ અખાહુ બિ נפસી જમણે પોતાની જાનની કुर्बानी આપી પોતાની સાથને ફિદા કરી નાખી

જે લોકો રાહે ખુદામાં પોતાની જાનની કુરબાની આપ્યા છે ને શું અજરો સવાબ એમને આપવામાં આવશે ત્યારે દુનિયાના બીજા લોકો અફસોસ કરશે દિલમાં હસરત રાખશે તમન્ના કરશે કાશ અમે પણ દુનિયામાં શહીદ થયા હોત ને તો આ દરજો અમને પણ નસીબ થાત દુનિયાના લોકો શોહદાના આ અજરો સવાબની આશા રાખશે ઉમીદ કરશે

એમનો એટલો મોટો મર્તબો દુનિયામાં એમની એક હાજત તેઓ પૂરી ન કરી શક્યા એમની એક હાજત હતી જિંદગીની અંદર અબ્બાસનો સૌથી છેલ્લો આ મકસદ હતો કોઈ પણ રીતે શકીનાના લબ સુધી પાણી પહોંચાડી દે મશ્કે સકીના શકીનાના હાથમાં પહોંચી જાય બસ અબ્બાસ એના માટે જ ગયા હતા ફુરાતના કિનારે અને ત્યાં એમની શહાદત થઈ આ હાજત પૂરી ના થઈ ખુદાએ બનાવી દીધા એ અબ્બાસ દુનિયા પોતાની હાજતો તારા લઈને કેટલા ઓલમાએ કેટલા લોકોએ આ દર થી કરામતોને જોઈ છે મોજીઝાને જોયા છે પોતાની હાજતો પૂરી થતા જોઈ છે કેમ ના હોય અબ્બાસ બાબુલ હુસૈન છે આકા હુસૈન ની ખિદમત માં જવું હોય તો બાબુલ હુસૈન હુસૈન ના આ દરવાજા થી કે જે અબ્બાસ છે ત્યાંથી જવાય અને જનાબ અબ્બાસ બાબુલ હવાએજ એજ છે ખુદાની બારગાહ માં દુઆ ગુઝારીએ છે પરવરદિગારા બાબુલ હવા એજ ના સદકા માં આ બાબુલ હવા કે જેમ ના દર થી તું લોકો ની હાજતો અતા કરે છે પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાત

દરેક મુસ્લિમીન મુસ્લિમા દરેક ઇન્સાનને આનાથી તારી હિફાજતમાં રાખ પરવરદેગારા જમાના ઇમામના ઝોરમાં તાજીલ ફરમા અમારો શુમારના સાથીઓમાં તકબ્બલ મિન્ના કાન તસમી ઉલ અલીમુનાબીયુ હલુ صلوا عليه وسلموا تسليما اللهم صل على